जय श्री कृष्ण। सर्व वैष्णवों ने भगवत स्मरण। श्री गोसाई जी परम दयाल की जय। 252 वैष्णवों की वार्ता। वैष्णव पांचमा नारायण दास दीवान कायस्थ एमनो वार्ता प्रसंग त्रीजो लई अने आपनी समक्ष उपस्थित थया छे। वैष्णवों, तो एक वेळा नारायण दास श्री गोसाई जी ने विनंती पत्र पाठवीने पोतानी पासे अहीं एक पण वैष्णव एवो नथी जेनी साथे चर्चा करीने पोताना मनने बगड़तू पोते अटकावी शके एम तेमने जणावे छे। तेथी कृपा करीने तेमनी पासे मोकलवा पण तेओ श्री गोसाई जी ने विनती पत्रमां लखी जणावे छे। पत्रनी साथे ज तेओ श्री गोसाई जी ने भेट हुंडी पण खूब मोकले छे। पत्र अने भेट लईने नारायण दासे मोकलेलो माणस अडेल आवे छे अने श्री गोसाई जी ने दंडवत करीने पेलो पत्र अने हुंडी तेमने अर्पे छे। श्री गोसाई जी स्वयं पत्र वाँचे छे। चाचा हरिवंश जी त्यारे तेमनी पासे बैठेला होय छे, जेमणे पण तेओ पत्र वंचावे छे अने पछी तेओ चाचा जी ने नारायण दास पासे जवानी आज्ञा करे छे। त्यारे चाचा जी आपनी आज्ञा थी आपना चरणारविंद ने छोड़ीने हूँ गोड देश में जईस तो मारी सी गति थसे एम दीनतापूर्वक श्री गोसाई जी ने जणावे छे। तेओ ज्यां होय त्यां पोते रोज तेमने दर्शन आपसे। एटले के गोसाई जी छे ए चाचा जी ने गम्मे त्यां तमे ज्यां पण हसो त्यां चाचा जी ने के हूँ दर्शन आपीश एम श्री गोसाई जी वर्तो उत्तर आपता तेमने जणावे छे। तो नारायण दास ने मन कलुषित थवानी चिंता सतावे छे। तेथी तेवो चर्चा अर्थे कोई वैष्णव ने मोकलवा माटे श्री गोसाई जी ने विनती पत्र मोकले छे। तेमने श्री गोसाई जी मां अतूट श्रद्धा छे। पोतानी विनती स्वीकारीने श्री गोसाई जी कोई वैष्णव ने चोक्कस मोकलशे एवो दृढ़ विश्वास तेमने छे। श्री गोसाई जी प्रत्येनी तेमनी आस्था डगती नथी। तो अहीं होय जो श्रद्धानो विषय तो पुरवानी सी जरूर छे, तो पुरावानी सी जरूर छे, सॉरी, होय जो श्रद्धानो विषय तो पुरावानी सी जरूर छे। तो भगवद गीता मां पण भगवान श्री कृष्णे क्या हस्ताक्षर कर्या छे, क्या मैं लिखी छे, पण भगवाने ज कही छे, आपणे बधा जाणीए छीए। तो ए वातनी याद अहींया आपणने તાજી થાય છે। વરી નારાયણ દાસ પત્રની સાથે પોતાના સેવ્યને ભેટ હુંડી મોકલાવવાનું પણ ચૂકતા નથી। અહીં પોતાના ઈષ્ટ પ્રત્યેનો તેમનો આદર ભાવ જોવા મળે છે। શ્રી ગોસાઈજી નારાયણ દાસની વિનંતીને માન્ય રાખીને ચાચાજીને નારાયણ દાસના ઘરે અડેલ જવાની આજ્ઞા કરે છે। પણ શ્રી ગોસાઈજી છે એની આજ્ઞા માનીને તેમના ચરણ કમળ છોડીને અડેલ જવા માટે ચાચાજી તત્પર નથી। તેથી શ્રી ગોસાઈજી ચાચાજીને તેઓ જ્યાં હોય ત્યાં રોજ તેમને દર્શન આપવાનું કહે છે। આમાં ભક્તની પ્રભુના ચરણારવિંદમાં જ રહેલી મરજી, ભગવાનના નિત્ય દર્શન કરવાની તેની ઈચ્છા અને ભગવાન પોતે તો ભક્ત આધીન હોય, ભક્તની ઈચ્છા પૂર્તિ માટે તેમની તત્પરતા છે એ અહીંયા દર્શાવે છે। પછી ચાચાજી અડેલથી શ્રી ગોસાઈજી પાસેથી વિદાય લઈને નારાયણ દાસ પાસે ગૌડ દેશ જવા નીકળે છે। થોડાક દિવસો પછી તેઓ તેમની પાસે આવી પહોંચે છે। નારાયણ દાસ રાજદ્વારેથી આવે છે ત્યારે ચાચાજી તેમને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે। ત્યારે અત્યંત હરખથી નારાયણ દાસ ઘોડા પરથી નીચે ઉતરી તેમને મળે છે। પછી તેઓ ચાચાજીનો હાથ પકડીને પોતાના ઘરે પધરાવીને પ્રસાદ લેવડાવે છે। પછી એ બંને બેઠા બેઠા રાત દિવસ ભગવદ વાર્તા કરે છે। આમ નારાયણ દાસનું દરબાર છે એ જવાનું છૂટી જાય છે। પછી થોડાક દિવસો રહીને નારાયણ દાસ વાર્તાના રસમાં વિવશ થઈ જાય છે। ત્યારે પ્રસાદ લેવાનું, સેવા, બધું છૂટી જાય છે અને નારાયણની દશા જાણે તેઓ વ્યાકુળ થઈ ગયા હોય એવી છે થાય છે। ત્યારે બીજી તરફ રાજદરબારમાં તો નારાયણ દાસનું કામ તેના વગર બધું અટકી જાય છે। તો વૈષ્ણવ, ચાચાજી અને નારાયણ દાસ અહીંયા બંને ભગવદ વાર્તામાં છે, રાત દિવસ મગ્ન રહે છે। તો નારાયણ દાસનું દરબાર જવાનું છૂટી જાય અને વાર્તાના રસમાં એ વિવશ થવાના કારણે નારાયણ દાસ માટે છે પ્રસાદ લેવાનું, સેવાનું બધું છૂટી જાય છે।
તો ત્યારે વ્યાકુળ બની ગયા હોય એવી દશા એમની થાય છે, અને તેમના વગર દરબારમાં પણ તેમનું બધું કામ છે એ ખોરંભે પડે છે। આમ અહીં શ્રી પ્રભુ ભક્તો છે એ પ્રભુ ભક્તિમાં રત રહે છે ત્યારે તેમને લૌકિક કાર્યનું ભાન રહેતું નથી, તેઓ માત્ર તો ભક્તિ રસમાં અને ભગવદ્ વાર્તામાં જ મસ્ત રહે છે, એમ અહીં દર્શાવવામાં આવ્યું છે। તો રાજ દરબારમાં નારણદાસ જતા નહીં હોવાથી તેમનું કામ ટલ્લે ચઢે છે। આથી રાજ દરબારનો એક માણસ તેમના ઘરે આવીને કોઈને તેમના અંગે પૂછે છે। કોઈક માણસે એક વૈરાગી મથુરાથી આવ્યો છે અને તેણે નારણદાસને બાવરો કર્યો છે, એમ તેને કહે છે। પેલો માણસ રાજ દરબારે જઈ અને પાસાહને આ ખબર આપે છે અને નારણદાસની આવી દશા હોવાનું પણ તે પાસાહને જણાવે છે। પાતશાહ તત્ક્ષણ જ એ વૈરાગીને પોતાની પાસે તરત જ લાવવાનો હુકમ કરે છે, નહીંતર નારણદાસને સજા કરીને દરબારમાં છે સાજા કરીને દરબારમાં મોકલે, એમ પણ તેઓ હુકમ કરે છે। આમ કહી તેઓ ચાચાજીને બોલાવી લાવવા માટે નારણદાસના ઘરે માણસોને મોકલે છે। પછી કોઈ વૈષ્ણવ ચાચાજીને આ વાત જણાવે છે। ચાચાજી નારણદાસને તરત જ સાજા કરી દેવા અંગે સ્વગત વિચારે છે અને સ્નાન કરીને નારણદાસના શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન કરાવીને ચરણોદકનો છંટકાવ નારણદાસ પર કરે છે અને તેનું પાન પણ તેમને કરાવે છે। આથી તેમની વ્યાકુળતા તત્કાળ દૂર થાય છે, તેઓ સાજા થાય છે અને તેમનું મન ઠેકાણે આવે છે, પૂર્વવત બને છે। તો વૈષ્ણવો અહીં ચાચાજીને પાછાના હુકમની જાણ થાય છે, તેઓ નારણદાસના શ્રી ઠાકોરજીને અભ્યંગ સ્નાન કરાવીને તેના પવિત્ર જળનો છંટકાવ અહીંયા નારણદાસ પર કરે છે અને આ જળનું પાન પણ તેમને કરાવે છે। આથી એમની વ્યાકુળતા દૂર થાય છે અને તેથી તેઓ પૂર્વવત બને છે। તો ગૃહસ્થે સંસારીએ સંસારમાં રહીને ગૃહસ્થી ધર્મનું પાલન કરવા સાથે પ્રભુ ભક્તિ ભગવત સેવા કરવી જોઈએ, એ વાત અહીં દર્શાવાઈ છે। કારણ કે અભ્યંગમાં આમળા રહે છે, આમળા છે એ સ્વરૂપ વિસ્મૃતિ કરાવનારા છે અને તેથી નારણદાસની વ્યાકુળતા દૂર થાય છે। બીજો આશય એ છે કે ચરણોદક લેવાથી શીતળ ભક્તિ થાય છે, તેથી ચરણોદકથી નારણદાસની વ્યાકુળતા દૂર થાય છે અને તેમને સાતા મળે છે અને તેઓ સ્વસ્થ થાય છે। તો નારણદાસ એ દશામાં પોતાને ખૂબ સુખ હતું એમ ચાચાજીને જણાવે છે। નારણદાસ તેમને તમે આ શું કર્યું, મારું મન એ ઠેકાણેથી કાઢ્યું તમે, હવે પછી આ અવસ્થા કેમ થઈ, કે એવી પૃચ્છા પણ કરે છે। નારણદાસને હાલમાં આ ભાવની યોગ્યતા નથી, લાયકાત નથી એમ ચાચાજી મનોમન વિચારે છે અને પછી તેઓ તેમને સાવધ કરે છે અને હમણાં તો તમે રાજકાજ અને પ્રભુની સેવા તમારાથી બને તે કરો, પણ મન છે એ તમે શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં રાખજો, તેથી તમને રાજદ્રવ્ય બાધા નહીં કરે, એમ કહે છે। તો નારાયણદાસને વ્યાકુળતા જે હતી એ દશામાં ખૂબ સુખ જણાતું હતું અને તેથી તેઓ દરબારે જવાનું બંધ કરે છે અને તેમનું કામ છે અટકી જાય છે। પાસાના કહેવાથી ચાચાજી છે નારણદાસને સાજા કરે છે, પણ તેઓ આ ભાવ માટે યોગ્યતા લાયકાત ધરાવતા નથી એમ ચાચાજીને લાગે છે, એથી તેઓ તેમને તત્પૂરતું જ રાજકાજ અને તેમનાથી બનતી પ્રભુની સેવા કરવાનું અને મન છે એ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં રાખવાનું કહે છે। આમ કહી પણ માણસ છે એ સંસારમાં રહીને સાંસારિક કૃત્યો કરવા સાથે પ્રભુની સેવા અને ભક્તિ છે પ્રભુ ભક્તિ એ કરી શકે છે, એમ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે। તો રાજદ્રવ્ય અનર્થકારક છે અને તે શ્રી ગુસાઈજીના સ્મરણ ચિંતનથી બાધા નહીં કરે એવો પ્રભુનો પ્રતાપ છે। પછી નારણદાસ વસ્ત્રો પહેરીને દરબારમાં જાય છે અને કામકાજ અને વ્યવહાર અગાઉની જેમ જ કરવા લાગે છે અને એ પછી થોડાક દિવસ ચાચાજી તેમની પાસે રહે છે અને બાદમાં તેમની વિદાય લઈને ગોળ દેશથી રવાના થાય છે। પછી તેઓ શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુળમાં આવે છે, તેઓ તેમને દંડવત કરીને બધા સમાચાર તેમને કહે છે, એ સાંભળી શ્રી ગુસાઈજી મૌન ધારણ કરે છે। તો નારણદાસ પુનઃ દરબારે જતા અને તેમના કામો છે એ વ્યવહાર છે જે કાંઈ એ પૂર્વવત કરવા લાગે છે। આમ તેમની ગાડી પુનઃ પાટે ચડી ગઈ છે
એ હોવાનું લાગતા ચાચાજી હવે ગુસાઈજી પાસે પુનઃ ગોકુળમાં આવે છે। તો નારાયણદાસ જે દિવસે રાજદરબારમાં પુનઃ જાય છે તે દિવસે પાછા ખૂબ ખર્ચ કરે છે। પાછા એના પર ખૂબ જ પ્રસન્ન રહે છે અને નારાયણદાસની સ્ત્રી વીરા એવી તો લામણીમય હતી કે રોજ સ્નાન કરી શૃંગાર કરી જ્યારે શ્રી ઠાકોરજીના મંદિરે જાય ત્યારે કોઈ તેને માનનીય સ્ત્રી માને નહીં, જાણે કે કોઈ અપ્સરા જ હોય એવું લાગે, એમ કોઈને પણ છે એ લાગે, એવી એમની કમની કાયા છે, કામની કામના કાયા છે। તો તે રોજ શ્રી ઠાકોરજીની સેવા ટહેલ સ્વહસ્તે કરે, પરંતુ બીજી કોઈ બાઈને તે સેવા ટહેલ છે આપતી નથી। વળી તે કેટલીય કોમાંગીની છે કે જો તે પાન ખાય અને પાનનો રસ ગળામાં ઉતરે તે બહારથી જેઓને તેઓ જોવા મળે તો તેણે પાન ખાધાની જાણ છે એ પાસે બેઠેલાને થાય। આમ છતાં શ્રી ઠાકોરજીની અને વૈષ્ણવોની સેવા તે સ્વહસ્તે જ કરે છે, તો તેની પ્રશંસા તો શ્રી ખુદ ગુસાઈજી છે એ પણ વારંવાર કરે છે। શ્રી ઠાકોરજી પણ એને વારંવાર ખૂબ અનુભવ કરાવે છે। તો એ વીરા શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીની આવી કૃપાપાત્ર ભગવદીય હતી। તો વીરાનું દેહ લાલિત્ય તો પ્રશંસા પાત્ર છે જ, સાથોસાથ તેનું વર્ણન પણ એટલું જ વખાણવા લાયક છે। વર્તન જે કરીએ છીએ એનું વર્ણન અને તે શ્રી ઠાકોરજીની સેવા ટહેલ અન્ય કોઈ સ્ત્રીને આપવાના બદલે પોતે સ્વહસ્તે જ કરે છે। શ્રી ઠાકોરજી ઉપરાંત વૈષ્ણવોની સેવા પણ પોતે જાતે જ કરે છે। આથી પ્રસન્ન ચિત્ત બનીને શ્રી ઠાકોરજી પણ તેને વારંવાર ખૂબ અનુભવ કરાવે છે। શ્રી ગુસાઈજી પણ વારંવાર તેની વાહવા કરે છે। આમ વીરામાં તનની સુંદરતા અને મનની સુંદરતાનો સુંદર એવો સુભગ સમન્વય જો છે એ આપણને જોવા મળે છે। તો વૈષ્ણવો અહીં નારાયણદાસ દિવાન છે કાયસ્થ એમને વાર્તા પ્રસંગ ત્રીજો છે એ પૂર્ણ કરીએ છીએ। આવતીકાલે આપની સમક્ષ વાર્તા પ્રસંગ ચોથો લઈ અને ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી સર્વને મારા જય શ્રી કૃષ્ણ। શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। વૈષ્ણવો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલશો નહીં। હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી અમારા નવા નવા વિડીયો છે એમને તમને નોટિફિકેશન જલ્દી પ્રાપ્ત થાય। આવા જ સત્સંગો સાંભળવા લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો।